नमस्कार निर्माण न्यूज की विशेष रजूआत जीरो वर कार्यक्रम साथ हूँ छू यज्ञ त्रिवेदी। दर्शक मित्रों आज जीरो वर कार्यक्रम में बात करवानी छे के एक बाजू 2022 ने विधानसभा की चूंटणी अने बीजी बाजू जे पक्ष अपक्ष अने विपक्ष कई रीते तरह तो आ राजनीति चाली रही है तेने लईने तो सवाल यथावत तो जोवा मळतो हतो, परंतु पक्ष पलटूनी राजनीति हजू पण यथावत जोवा मळी रही है। 2022 ની ચૂંટણીની પહેલાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી હોય કે પછી પેટા ચૂંટણી હોય તેમાં પણ પક્ષ પલટોની રાજનીતિ જોવા મળી હતી, આ વખતે પણ એ જ પ્રકારની પરિસ્થિતિ જોવા મળી રહી છે। વાત કરીએ આપણે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમારના, સૌથી પહેલાં તો એક જે પોસ્ટ કરી હતી તેમણે સંગઠનને લઈને તેને લઈને, અને બીજી બાજુ જોવા જઈએ તો આજની વાત કરીએ તો આજે કોંગ્રેસના પ્રવક્તા જયરાજસિંહ પરમાર એમના સમર્થકો જે 150 કરતાં વધારે છે તેમણે મહેસાણા કોંગ્રેસમાંથી ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા। બીજી બાજુ અત્યારે જયરાજસિંહ પરમાર ક્યાંક ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા તેવી પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે, શુક્રવારની આસપાસ જોડાયા તેવી પણ શક્યતાઓ વર્તાઈ રહી છે। આ તમામ પરિસ્થિતિની વચ્ચે જે પ્રમાણે મુખ્યપ્રધાન ભૂપેન્દ્ર પટેલ હોય કે પછી કેન્દ્રીય મંત્રી દેવુસિંહ ચૌહાણ હોય તેમની સાથેના જે ફોટા વાયરલ થયા હતા અને ત્યારબાદથી લઈને આખી પ્રક્રિયા અત્યારે તો પ્રકાશમાં આવી છે। હવે વાત એ હોય છે કે જ્યારે પક્ષ પલટોની રાજનીતિ, એક બાજુ જે રીતે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ અધ્યક્ષ સી આર પાટિલ દ્વારા એમ કહેવામાં આવ્યું હતું 182 વિધાનસભાની સીટો અમે ગમે તેમ કરીને જીતી લઈશું, હવે એક પણ કોંગ્રેસીને લેવામાં નહીં આવે તેવી પણ વાત કરી હતી, પણ આ વાત અને બીજી બાજુ જે 150 જેટલા કાર્યકર્તાઓ, એક નહીં આ તો 150 લઈ લીધા, એની પહેલાંય ઘણા બધાને લઈ લીધા હતા, આમ આદમી પાર્ટીમાંથી પણ લીધા છે, એટલે કે પહેલાં એમ કહેવામાં આવે છે કે ના અત્યારે તો નહીં લેવામાં આવે ને પછી એમ કહો છો કે ના લઈ લીધા, હવે ચલો કશો વાંધો નહીં, એટલે સવાલ ઘણા બધા આ ઉપરથી તો જોવા મળતા હોય છે। પરંતુ 2022ની વિધાનસભાની ચૂંટણી પહેલાં એક બાજુ ડૉક્ટર રઘુ શર્મા કે જેઓ કોંગ્રેસના પ્રદેશ પ્રભારી છે તેમના દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે કોંગ્રેસના સંગઠનને મજબૂત કરવામાં આવી રહ્યું છે, જે પ્રમાણેની પરિસ્થિતિ છે તેમાં અત્યારે તો તમામ પ્રકારના જે કહી શકાય કે સંગઠન મજબૂત બને તેના અમારા પ્રયાસો પણ હતા ફેબ્રુઆરી સુધી, તેમણે એમ પણ કહ્યું હતું કે અમે તમામ પ્રકારની પરિસ્થિતિમાં સંગઠનને મજબૂત કરી દઈશું અને જે અલગ અલગ જિલ્લાઓમાં બેઠકમાં ચાલી રહી છે તેવું પણ તેમણે કહ્યું હતું। અને જે કોંગ્રેસના આ જે પ્રવક્તા જયરાજસિંહ પરમારના સમર્થકો આ રીતે અત્યારે ભારતીય જનતા પાર્ટીમાં જોડાયા, જયરાજસિંહ પરમાર પણ હવે જોડાવાના છે તેવી પણ સૂત્રો તરફથી માહિતી સામે આવી રહી છે, તો હવે કોંગ્રેસનું સંગઠન ક્યાં અત્યારે હાલ તો જે એમ કહી શકાય કે કમજોર પડી રહ્યું છે તેના લઈને સવાલ થવા છે। તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરીશું। આ તમામ મુદ્દા ઉપર ચર્ચા વિચારણા કરવા માટે અમારી સાથે પેનલ પર ઉપસ્થિત છે રાજેશભાઈ ઠાકર કે જેઓ રાજકીય વિશ્લેષક છે, શૈલેષભાઈ પરમાર કે જેઓ ભાજપના નેતા છે, અને હિરેનભાઈ બેંકર કે જેઓ કોંગ્રેસના નેતા છે, જે આ ત્રણનું સૌથી પહેલા તો સ્વાગત છે। સૌથી પહેલી શરૂઆત રાજેશભાઈ આપનાથી કરીશું, એક બાજુ જે રીતે કોંગ્રેસમાં ફરી એક વખત ગાબડું એમ કહી શકાય આપણે, કારણ કે જ્યારે કોંગ્રેસની વાત કરવામાં આવે કોંગ્રેસ અત્યારે હાલ તો પોતાનું સંગઠન મજબૂત કરવા માટે આગળ તો વધી રહ્યું છે, જે રીતે મેં પહેલાં જ કહ્યું કે પ્રદેશ પ્રભારી દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું અને ત્યારબાદ જગદીશ ઠાકોર દ્વારા પણ કહેવામાં આવ્યું કે અમે કોંગ્રેસને મજબૂત કરી લઈએ છીએ અને 125 પ્લસ સીટો આવશે તેવી પણ વાત કરવામાં આવી હતી। હવે અત્યારની જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેના લઈને પ્રશ્નાર્થચિહ્ન ઘણા બધા યથાવત જોવા મળી રહ્યા છે, કઈ રીતે જોઈ રહ્યા છો આપ આ કોંગ્રેસને ફરી એકવાર જે ગાબડું પડ્યું છે તેના લઈને? એટલે કોંગ્રેસમાં આપણે જોઈએ ને તો 2012 પછી 2017 પછી 2019 લગભગ 12 કરતા વધારે કોંગ્રેસના સિમ્બોલ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યો એ કોંગ્રેસ છોડી દીધી, એ સિવાય જિલ્લા તાલુકા પંચાયતો પહેલા જયારે જીત્યા હતા ત્યારે પણ એમાં જિલ્લા તાલુકા પંચાયતોમાં ભંગાણ સર્જાયું હતું। હવે ખાસ કરીને આજનો વિષય આપણે જોઈએ તો મહેસાણા જિલ્લા, એની અંદર જે દિવસે પ્રમુખ પદનો ચાર્જ સંભાળ્યો ત્યારે ગયા જીવાભાઈ પટેલ, ગયા પાટીદાર નેતા મહેસાણાની અંદરથી, અને હવે જયરાજસિંહ પરમાર જે છે એ કોંગ્રેસથી નારાજ છે એવી વાતો અત્યારે ચાલી રહી છે। એટલે એક બાજુ શંકરસિંહને લાવવાની વાત છે કોંગ્રેસની અંદર, એ જ વખતે શંકરસિંહ ભી મહેસાણા જિલ્લા એમનું હોમ ગ્રાઉન્ડ અને પણ ક્ષત્રિય નેતા, અને એની સામે જયરાજસિંહ પરમાર જે છે એ કોંગ્રેસની અંદરથી યુવા નેતા તરીકે જે રીતની વાતો થાય છે એમાં 1% પણ સત્ય હોય ને જે ભારતીય જનતા પાર્ટી તરફ જાય છે તો ક્યાંક ને ક્યાંક આ ભારતીય જનતા પાર્ટીની સ્ટ્રેટેજી છે કે કોંગ્રેસનું સંગઠન જ્યાં નબળું સબળ દેખાતું હોય ત્યાં આગળ કોઈક ને કોઈક રીતે નબળું પાડે, પણ અત્યાર સુધી તમે કીધું જે પક્ષ પલટા થયા એ
અને આ જે 83 પરમારનું જવું, આ બે વાતને આપણે જુદી રીતે એટલા માટે લેવી પડે કે ચૂંટાયેલો વ્યક્તિ જે છે એ જયારે પક્ષ પલટો કરે છે ત્યારે કોઈક ને કોઈક એની સાથે ડીલ થાય કે ભાઈ તને મંત્રી બનાવવાના છે કે તમને ફરી ટિકિટ આપવાની છે કે એ રીતે. 83 પરમાર જે છે એને આપણે એવી રીતે જોઈ શકીએ કે ગુજરાત કોંગ્રેસના આઈડિયોલોજી જે કોંગ્રેસની છે એના બ્રાન્ડ એમ્બેસેડર હતા. અહીં બેઠેલા તમામ લોકોએ જોયું હશે કે ડિબેટની અંદર જે રીતે કોંગ્રેસને ડિફેન્ડ કરે, એટલે હું તો ઘણી વાર એવું કહેતો, કારણ કે મારા તો અંગત મિત્ર છે, એટલે હું ઘણી વાર કહેતો કે ઉઠે તો કોંગ્રેસ થી સુઈ પીવે કોંગ્રેસ માણસ જો એમને જતું રહેવા 12 માં જતા રહ્યા 2019 વખત એમને ટિકિટ ના આપી, પણ એમણે 30 વર્ષ કરતા વધારે સમય, એટલે હિરેનભાઈ અત્યારે પાર્ટીમાં છે એના એ જ ઉંમરમાં કદાચ એમને પાર્ટી જોઈન કરી હશે, કાં તો એનાથી કદાચ ઓછી ઉંમરમાં પાર્ટી જોઈન કરી હશે. ત્યાંથી લઈને અત્યારે 85 વટાઈ ગયા સુધી પ્રવક્તાથી વધારે એમને કોઈ હોદ્દો કોંગ્રેસની અંદર મળ્યો હોય તો આપણી જાણમાં નથી. ત્યારે એક માણસ જયારે શક્તિશાળી માણસ હોય, સ્કિલફુલ માણસ હોય, વૈચારિક રીતે માણસ બૌદ્ધિક હોય અને કોંગ્રેસની ઢાલ બની અને કોંગ્રેસની નબળી પાસું હોય કે મજબૂત પાસું હોય એમાં એને ડિફેન્ડ કરતો હોય આવો વ્યક્તિ જે હોય એને એ કોઈક ને કોઈક પ્રકારની મહત્વાકાંક્ષા હોય. આજે હિરેનભાઈ રાજકાંક્ષા હોય પ્રવક્તાની અંદરથી મુખ્ય પ્રવક્તા થવું, કાં તો ઇલેક્ટ્રોનિક પોલિટિક્સ ની અંદર જવું અને ક્યાંકથી ચૂંટણી જીતવું, કારણ કે જેમ પાર્ટીઓ ભજન મંડળી નથી ચલાવતી ને એવી રીતે આ મંડળીમાં બેઠેલા લોકોએ કોઈ મંજીરા નથી વગાડવા. પણ જયારે માણસને એમ લાગે કે સતત સાઈડ લાઈન કરવામાં આવે છે, મારી જે ક્ષમતા છે, મારે જે આપવું છે પાર્ટીને, એ પાર્ટી મને આપવા માટેની મોકળાશ નથી આપતી, કાં તો અવકાશ નથી આપતી, ત્યારે આવા પ્રસંગો સર્જાતા હોય છે. એટલે આ જે ઘટના છે એ ઘટના કોંગ્રેસ માટે લાલબત્તી સમાન છે. 12 માં નથી એમણે અવાજ સંભળાયો લોકોનો, 17 માં નથી સંભળાયો, અને આજે બી જગદીશભાઈનું જે સ્ટેટમેન્ટ છે એ પક્ષના પ્રમુખ તરીકે એટલું બાલી સ્ટેટમેન્ટ છે. એમણે કીધું કે જેમને જવું હોય જાવ, એટલે જાણે કોંગ્રેસ ખાલી કરવા માંગે, અને 5-25 ના જવાથી કોંગ્રેસને ફરક નથી પડતો. અરે ભાઈ તમારા 8 જતા રહ્યા તો 8-8 પેટા ચૂંટણી લડ્યા ને જીતી ના આયા, ફરક કેમ નથી પડતો? એનો મતલબ એ થયો કે એ લોકો પોતાની દમ ઉપર ચૂંટણી જીલા હતા, કોંગ્રેસ સિમ્બોલ નતું તો પણ પાછા જીતી ના આયા છે. તો પાર્ટીના જવાથી, સામાન્ય કાર્યકર્તા પણ પાર્ટીને છોડતો હોય ત્યારે પાર્ટીને નુકસાન થાય, ભારતીય જનતા પાર્ટી હોય કે કોંગ્રેસ હોય. તમે જો એ નેતાને પાછા લેતા હોય તો તમારી પાર્ટીની અંદર ની જે આ સેકન્ડ જનરેશન છે, જે બીજી અરોળ છે, જેને રિફ્રેશમેન્ટ બટન દબાવીને પાર્ટીનું સુકાન ધીરે ધીરે સોંપવું જોઈએ, જેમ ભારતીય જનતા પાર્ટી કરી રહી છે કે જૂની પેઢીને બાજુમાં મૂકી નવી પેઢીને લાવે છે, એવી રીતે તમારે આ સત્તાનું હસ્તાંતરણ જે છે કે સંગઠનનું હસ્તાંતરણ છે સરળતાપૂર્વક કરવું જોઈએ. નહીં કરો તો બંધિયાર પાણી હંમેશા ગંધાઈ જતું હોય છે, એ ચોખ્ખું રહેતું હોય. એટલે કોંગ્રેસે આત્મમંથન કરવાની 100% જરૂર છે, આત્મચિંતન કરવાની 100% જરૂર છે. કઈ જરાસી પરમારના જતા રહેવાથી ભારતીય જનતા પાર્ટીનો 150 નો ટાર્ગેટ સર થઈ જવાનો છે એવું પણ નથી, પણ તમારા નક્ષિક કોંગ્રેસી જે કહેવાય, મૂળ કોંગ્રેસી જે કહેવાય, વિદ્યાર્થી જીવનથી જે માણસે કોંગ્રેસનો ઝંડો પકડ્યો છે, એવા લોકો હવે જો કોંગ્રેસ છોડતા હોય અને તે છતાં આપણે એને એવું લાઇટલી લેતા આવીએ કે ભાઈ જતા હોય જાઓ, હજી પણ જે લોકો અધૂરા મને હે કોંગ્રેસ છોડી દો, તેનો મતલબ એ થયો કે તમે તાળુને ચાવી લઈને તૈયાર બેઠા છો. બિલકુલ, ખાલી થઈ જાય એટલે તાળું મારી દે રહ્યા છો ઉપરથી. આ રીતનો જે એપ્રોચ છે, એપ્રોચ ક્યાંક ને ક્યાંક પાર્ટીને નબળી બનાવે, પાર્ટીને કમજોર કરે. બિલકુલ, અત્યારે જયારે જયરાજસિંહ પરમાર જે એક એમ કહેવાતું હોય છે કે ના કોંગ્રેસમાં અત્યારે તો કોઈ પણ પરિસ્થિતિ હોય, કોઈ પણ એવો મુદ્દો હોય તો ક્યાંક એમને પ્રવક્તા તરીકે આગળ કરતા હતા, હિરેનભાઈ આ પ્રકારની પરિસ્થિતિ કેમ જોવા મળી? કારણ કે જ્યારે કોંગ્રેસની વાત હોય અત્યાર સુધી ઘણા બધા પક્ષ પલટુઓ જોવા મળ્યા, આપણે 8 વિધાનસભાની પેટા ચૂંટણી હોય કે પછી સ્થાનિક સ્વરાજની પણ ચૂંટણી હોય, આ પ્રકારની પરિસ્થિતિ કોંગ્રેસમાં સર્જાઈ રહી છે. કોંગ્રેસનું સંગઠન ક્યાંક મજબૂત કરવાની વાત થઈ રહી છે, પરંતુ કોંગ્રેસના સંગઠનને લઈને જ અત્યારે તો જે સવાલ ઊભા થતા હોય અને જે કોંગ્રેસના પ્રવક્તા જ અત્યારે સવાલ ઊભા કરી રહ્યા હોય તે સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે.
કોંગ્રેસ ની જો વાત કરતા હોય તો કોંગ્રેસ પક્ષ એ ખૂબ જ મજબૂત છે અને હોય હોય કે ધારાસભ્ય હોય એ અને મજબૂત છે. ક્યાંક ભારતીય જનતા પાર્ટીને અત્યારે હાલમાં જોઈએ તો એની એના લિસ્ટ કાઢશો તો એક કોંગ્રેસમય બન્યું છે આખે આખું. ત્યાં સંપૂર્ણપણે નેતૃત્વનો અભાવ છે. ત્યાં જોવા જઈએ તો જે પ્રકારે પ્રમુખે પોતે જાહેર નિવેદન કર્યું હતું કે અમારે કોંગ્રેસમાંથી હવે કોઈને નહીં લઈએ, તેમ છતાં પણ ફરીથી થૂકીને ચાટવું પડે એવી પરિસ્થિતિ એટલા માટે ઉભી થઈ છે, કારણ કે ત્યાં નેતૃત્વનો અભાવ છે. એમને જે વાત કરી કે ટાર્ગેટ સેટ કર્યો છે, ટાર્ગેટમાં પહોંચી વળવાનું નથી, ટાર્ગેટ અસંભવ છે, એટલે ગમે તેટલા હથકંડા અપનાવે. અને વાત અત્યારે હું એટલા માટે એ વસ્તુ કહીશ કે છેલ્લા ઘણા સમય જ્યારથી જગદીશ ઠાકોરજી જે વાત કરી કે જેને જવું હોય તો જાઓ, એટલા માટે કે સંઘર્ષ જે ખરેખર ખૂબ જ અઘરો છે. 27 વર્ષથી જેની સરકાર હોય, કોંગ્રેસ પાર્ટી ત્યાં સત્તામાં નથી, તેમ છતાં તમામ વર્ષમાં જેટલી પણ વિધાનસભા બેઠક ઇલેક્શન થયા, કોંગ્રેસનો ક્રાફ ધીરે ધીરે ઉપર ઉઠ્યો છે અને 2017ની ઇલેક્શનમાં થોડીક સીટોને કારણે સત્તામાંથી રહી જ ગયા છીએ. આ વખતે ભાવ અને ભૂપેન્દ્રભાઈને ખ્યાલ આવી ગયો છે કે સત્તા અમારા હાથમાં રહેવાની નથી, કારણ કે હવે કોંગ્રેસ સરકાર. એટલા માટે જે પ્રકારે અત્યારે જે હેડલાઇન મેનેજમેન્ટનું કામ ચાલે છે કે કોંગ્રેસ પક્ષે ચાલુ કર્યું જનસંપર્કની વાત ચાલુ કરી, લોકોની સાથે વાતચીત કરવાની ચાલુ કરી, ગ્રાસરૂટના કાર્યક્રમો આપ્યા, પેપર ફૂટવાની વાત હોય કે બીજી અન્ય કોઈ ઘટનાની વાત હોય, તમામે તમામ. અને અત્યારે હાલમાં જે ગુજરાતનું જે ચિત્ર આપણી સામે છે ખરેખર ભયાવહ ચિત્ર. એટલા માટે હું એને કહીશ કે ગૃહ રાજ્યમંત્રીના વિસ્તારમાં એક જ અઠવાડિયામાં 7-7 જેટલા ખૂન હત્યાના બનાવ બને, કમકમાટી ભર્યા જેવા આપણી પાસે દ્રશ્યો આવતા હોય, આ બધી વસ્તુને છાવરવા માટે હું મારી વાત એક વાત પૂરી કરી લઉં, આ બધી વસ્તુઓને છાવરવા માટે આપણે એક ગોડસે જેવી વાતોને ઉભી કરી દેવામાં આવે, બીજા રાજીનામા અને એ બધી વાત કરવામાં આવે. જે ચિત્ર છે ખરેખર આજે પણ કોંગ્રેસ, હું સ્પષ્ટપણે કહું છું, કોંગ્રેસ પક્ષ આજે પણ મજબૂતાઈ રીતે લડશે, લડી રહ્યું છે. અને આવા ભૂતકાળમાં ઘણા કિસ્સાઓ બને કોંગ્રેસ પક્ષ પક્ષ થી વિચાર સવાલ ઉભા થઈ રહ્યા છે કે સંગઠનને લઈને ક્યાં ક્યાં અમે સવાલ કર્યા છે. એકલા જયરાજસિંહ પરમાર ની મનહર પટેલ દ્વારા પણ જે રીતે ટ્વીટ કરવામાં આવ્યું હતું તેને લઈને, એટલે હા હું તમને જ કહું છું કે એ સારી બાબત છે, હું નામ નથી પાડતો, હું તેને સ્વીકારું છું કે એટલા માટે કે કોંગ્રેસ પક્ષમાં આંતરિક લોકશાહી છે, એમને કહેલી વાતને રજૂ કરવામાં, એમની વાતને સ્વીકારવા કે ક્યાં છે તકલીફ છે આવી બેસો ને વાત કરો, ત્યાં રિમોટ થી ચાલતી જેવું સરકાર જેવું કામ નથી. ભૂપેન્દ્રભાઈ એમને યજ્ઞભાઈ હું કહું છું કે ભૂપેન્દ્રભાઈ ને એમ કહેવામાં આવે કે તમારી ફાઇલ કરી સાઇન મારે જોવી પડશે, ને પ્રમુખ જોવે કે એમને ખબર નથી પડતી ને હું જોઈને સાઇન કરીશ, આવું કેવું પડે એવું નથી. લોકશાહી કોંગ્રેસ પક્ષમાં છે અને ખૂબ તાજી લોકશાહી છે. સંઘર્ષ ખૂબ જ અઘરો છે. ભાજપ RSS સામે લડવું એ નાના મોટાની વાત નથી. આની પહેલા પણ આદરણીય રાહુલજી આ વાત કહી ચુક્યા છે કે આ સંઘર્ષના કામમાં નાના પોચા અને પોચા હૃદય વાળા વ્યક્તિઓની જરૂર નથી. જયારે આપણે ચોક્કસથી કરી લઈશું. તો એમના સમર્થકો અત્યારે જોડાયા તો એનું શું? તો એ સમર્થકો તો હાલમાં પણ જો એમના ઇતિહાસ તમે ચેક કરો તો કોંગ્રેસ પક્ષમાં એ લોકોએ જે કામ કર્યું છે એ પ્રમાણે અમને આપેલું છે. રાજકીય પરિવારમાંથી આવતા હોય એ પ્રકારના એ લોકો હતા જે અત્યારે હાલમાં જોડાયા છે. એમના પિતાજી પણ ધારાસભ્ય રહી ચુકેલા હતા, પોતે જિલ્લા પંચાયતમાં સંપૂર્ણ બોડીમાં એમનો કબજો હતો, એટલે સંપૂર્ણ વસ્તુ એમને આપેલી છે. કોઈ પણ પ્રકારની વાતચીત કર્યા વગર સીધા રીતે જોડાયા છે.
પક્ષમાં કોઈ પણ રજૂઆત નથી કરી, આપણે સમજી શકીએ શું કામ જોડાયા હોય. ચલો ઓકે ઓકે. શૈલેષભાઈ, ભારતીય જનતા પાર્ટી ઉપર જ ફરી એકવાર સવાલ ઉભા થઈ રહ્યા છે. ભારતીય જનતા પાર્ટી એમ કહેતી આવી છે કે ના, અમે કોંગ્રેસમાંથી કોઈ જ લઈશું નહીં. જે રીતે સ્ટેટમેન્ટ આપ્યું હતું જે સી આર પાટીલ સાહેબ દ્વારા કે ના, અમે કોઈને પણ લઈશું નહીં અને અમે 182 પ્લસ સીટો અમે મેળવીને લઈશું, તો આ શું કર્યું? કેમ 150 ને કેમ લીધા? તો જુઓ, પ્રથમ તો ભારતીય જનતા પાર્ટીમાંથી કોઈ કોઈને આમંત્રણ આપતું નથી. અમે કોઈને આમંત્રણ આપતા નથી. એક વાત લેવાની વાત તમે ના પાડી હતી પહેલા, સી આર પાટીલ સાહેબે પહેલા ના પાડી હતી કે ના, અમે આમ નહીં કરીએ. અને બીજી બાજુ હવે એમ કહો કે ના, અમે નતું કીધું, તો સામેથી આયા તો અમે લઈ લઈશું, તો એવું બોલે તો શું કરવા માટે? તો હું આપની વાતમાં સમર્થનમાં છું ને આપની વાતનો જવાબ પણ આપવાનો છું કે પહેલા તો અમે કોઈને આમંત્રણ આપતા નથી. કાર્યકર્તાઓ કોઈ પણ પાર્ટીના હોય, એ ભારતીય જનતા પાર્ટીની કેડર બેઝ સંગઠન અને માઇક્રો મેનેજમેન્ટ છે, એનાથી પ્રેરાય અને જે ચિંતન મનન શિબિર પ્રશિક્ષણ તમે જોવો તો ચર્ચા બેઠક અને આ તમામનો સરવાળો કરો તો પંચ નિષ્ઠા સહિત અમારી પાર્ટી બને છે ને ભારતીય જનતા પાર્ટી છે. હવે રહી વાત, હમણાં હિરેનભાઈ પણ વાત કરતા હતા, રાજેશભાઈ ખૂબ સરસ વાત કરી કે કોંગ્રેસ હવે ઊંચી લઈને બેઠી છે ને તાળું મારવા બેઠી છે. એક વાત, જે કોંગ્રેસ તૂટી રહી છે, પરિવાર તૂટી રહ્યો છે, એના પરિવારના કાર્યકર્તાઓ ક્યાંક ને ક્યાંક નારાજ છે. કોંગ્રેસના કાર્યકર્તા જે જોડાયા આજે બેચરાજીના જે તાલુકા પંચાયતના પ્રમુખ હતા રાજેન્દ્રસિંહ, એ એવું બોલ્યા છે કે કોંગ્રેસમાં કાર્યકર્તાઓ નથી, ભારતીય જનતા પાર્ટી છે, એ કાર્યકર્તાથી બનેલો પક્ષ છે. જ્યારે કોંગ્રેસમાં કાર્યકર્તા નથી, કારીગરો છે. એટલે એવા કારીગરો છે, એવા જાદુગરો છે કે જેઓ જે નેતાકીય જાય કોંગ્રેસ છોડે એ દિશામાં ચાલી રહી છે. બીજી વાત, ત્રીજી વાત એ છે કે ભારતીય જનતા પાર્ટીની વિકાસની નીતિ અને જે ભારતીય જનતા પાર્ટી જે રીતે લોકોની સેવા કરે છે એનાથી પ્રેરાય અને ભારતીય જનતા પાર્ટીની વિચારધારા સાથે કોઈ આવતું હોય તો માનો કે કાર્યકર્તાઓ અમારા મહેનત કરે છે, અમારું એક એક નાનામાં નાનો કાર્યકર્તા છે એ પાર્ટી માટે મહેનત કરે છે, એમાં મહેનતમાં સહભાગી થવા કોઈ આવે તો વાંધો નથી. પરંતુ ક્યાંક ને ક્યાંક અમે કોઈને આમંત્રણ નથી આપતા. સાચી વાત એ છે કે પેલા આઝાદી પછી જે મહાત્મા ગાંધીજી નું સપનું હતું કે કોંગ્રેસ વિખેરાઈ જવી જોઈએ, એ સપનું આદરણીય વૈશ્વિક ફલક ઉપર પ્રસિદ્ધ થયેલા આપણા ભારતીય જનતા પાર્ટી એક કોંગ્રેસ માં ભાજપ બની ગયું છે. મુક્ત ભારત ની વાત કરે છે શૈલેષભાઈ. શૈલેષભાઈ મુક્ત ભારત થઈ રહ્યું છે. શૈલેષભાઈ હિરેનભાઈએ પહેલા જ કહ્યું કે અત્યારે ભારતીય જનતા પાર્ટી એક કોંગ્રેસ માં ભાજપ બની ગઈ છે. અત્યારે જુઓ, હું એમ કહું છું કે કોંગ્રેસ નું વિસર્જન કરવાનું હતું, એ વિસર્જન અત્યારે થઈ રહ્યું છે. કોંગ્રેસ પાર્ટી તૂટી રહી છે, કોંગ્રેસ એના કાર્યકર્તા નેતાઓને ક્યાંય ન્યાય આપી નથી શકી અને ખૂબ આમ જો તો કેવા મોટા ગજાના નેતાઓ આજે જોડાયા છે. હું ત્યારે કમલમ જ હતો, રાજેન્દ્રસિંહ દરબાર, બીજા તાલુકા પંચાયતના કારોબારીના સભ્યો, કારોબારીના ચેરમેનશ્રીઓ અને ખૂબ જે વર્ષોથી કોંગ્રેસમાં કામ કરતા હતા એ લોકોએ એવું કહ્યું કે અમારી અવગણના થતી હતી, કોંગ્રેસમાં ક્યાંક ને ક્યાંક અમારો દમ ઘૂંટાતો હતો અને નરેન્દ્રભાઈની જે વિકાસ નીતિ છે અને ભારતીય જનતા પાર્ટી જે રીતે રાજ્યનો અને દેશનો વિકાસ કરી રહી છે એ વિકાસને અમે સહભાગી બનવા કોઈ પણ શરત વગર, કોઈ પણ જાતની શરત વગર અમે ભારતીય જનતા પાર્ટી વિચારધારા સાથે જોડાઈએ છીએ, આ પ્રકારની વાત કરી છે. પરંતુ કોંગ્રેસે એ વિચારવું જોઈએ કે આવા મોટા ગજાના લોકો તમારી પાર્ટી કેમ છોડી રહ્યા છે. આજે ભાઈ જે પરમાર છે, જયરાજસિંહ પરમાર, એમણે પણ પોતાના ટ્વીટમાં લખ્યું છે કે કબીલે કી કિસી કો ચિંતા નહીં હૈ, સબ દેખ રહે હૈ કી સરદાર કોણ બનેગા, આમાં તો નેતા કોણ બનશે એ જ છે, કબીલાની કોઈ ચિંતા નથી. આવું ટ્વીટ કર્યું છે અને એ કોંગ્રેસે ટ્વીટ કર્યું જોઈએ, કોંગ્રેસના આગેવાન છે, કોંગ્રેસના નેતા છે, કોંગ્રેસે કરવું જોઈએ કે આપણું ઘર કેમ તૂટી રહ્યું છે, ઘરમાં કોણ એવું કરી રહ્યું છે કે તૂટી રહ્યું છે. એમના પ્રદેશ પ્રમુખ જગદીશ ઠાકોર જે રીતે ભારતીય જનતા પાર્ટી પર થઈ રહ્યા છે કે ચૂંટણી લડવા માટે લોકો કોંગ્રેસ માં જોડાઈ રહ્યા છે, કાર્યકર્તાઓ કે નેતા હોય તે લઈ જતા હોય છે, આરોપ તમારી ઉપર જ આવે છે. રાજેન્દ્રભાઈ હમણાં ચોખવટ કરી હતી કે કોઈ પણ રાજકીય પક્ષ
રાજનીતિ માટે હોય છે એનું સંગઠન કઈ રીતે મજબૂત થાય અને વિશ્વની મોટામાં મોટી પાર્ટી ભારતીય જનતા પાર્ટી હોય અને એ પ્રવાહમાં કોઈ જોડાવામાં માંગતું હોય અને વિચારધારામાં જોડાવા માંગતું હોય તો એમાં કશો વાંધો ન હોય શકે. પરંતુ જે પાર્ટી છે ને અમે કોઈ ભજન મંડળી લઈને નથી બેઠા હમણાં રાજ્યસભામાં. ભારતીય જનતા પાર્ટી એક વિશ્વનો મોટામાં મોટો પક્ષ છે. સૌ પ્રથમ તો અભિનંદન આપીશ મારા શૈલેષભાઈ ને કે જેમણે સ્વીકાર્યું છે કોંગ્રેસ ના નેતાઓ મોટા ગજના હોય છે ને એમને સ્વીકાર્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં તો એ હવે સિરીઝ તો બની ગયો છે કે બોલે થૂકીને ચાટવું અને ફરીથી નાના બિચારા કાર્યકર્તાઓ છે અને તો ટેબલ ખુરશીઓ સેટ કરવી, ટેબલો સેટ કરવા અને જે પેજ પ્રમુખની જે કહે છે ને કહેવાતી ફોજ એને જેને મત માંગ્યાના આવીને કોંગ્રેસના નેતાઓને ત્યાં સેટ કરવાની વાત થતી હોય છે. મને એમાં નથી પડવું. વાત અહીંયા જે કબીલાની સદાની જે વાત કરી, કબીલો એ અર્થમાં છે કે જે પ્રકારે ગુજરાતમાં હાલમાં પરિસ્થિતિ ઉભી થઈ છે કે બેન દીકરીનું ગળું કાપી નાખવામાં આવે, લોકો જોઈ રહ્યા છે. મારા ગૃહમંત્રીના વિસ્તારમાં પોતાનું ઘર ન સાચવી શકે આવા સરદાર ને શું કામના છે? આવા સરદારો શું ધોઈ પીવાના આપણે? કે જેના રાજ્યમાં જેના વિસ્તારમાં સાત સાત જેવી હત્યાઓ થાય અને તેમ છતાં ખાલી જગ્યા સસ્પેન્ડ કરી દીધું આજે પણ, અને જે ગાંધી સરદારની વાતો મોટી મોટી કરનારા નીકળી પડ્યા, ગાંધી સરદારની વાતો કરનારા એવા જ વિસ્તારમાં આજે ગોડસેના આદર્શ કહેવામાં આવે. આ બધી વાતોને છંતાવવાની વાત કરીને માત્ર ને માત્ર ખાલી લીપાથોપી કરવાની બંધ કરી દો. મુદ્દાની વાત પર આવી જાઓ. તમે કોંગ્રેસના જેટલા કાર્યકર્તાઓ લઈ જાઓ, કોંગ્રેસ તો દરિયો છે સાહેબ મારા. કોંગ્રેસ માંથી બે ચાર લોકો ઓછા થવાથી કોઈ ફરક નહીં પડે. હું તમને એ જ કહું છું કે એવા લોકોની કોંગ્રેસ પાર્ટીને જરૂર છે બીજા લોકોની જરૂર નથી. કોંગ્રેસ દેશ માટે કામ કરે એવા લોકોની જરૂર છે. દેશ માટે શહીદી વોર એવા જરૂર છે. તમારો શહીદીમાં એક નખ પણ નથી તૂટ્યો, નાકોડી પણ નથી ફૂટી. એવા લોકો તમે છો ને અમે લોકો શહીદી આપેલી છે એવા લોકો છીએ. એટલે જેને સંઘર્ષ કરતા હોય, સંઘર્ષ કરી શકે એવા લોકો કોંગ્રેસ પાર્ટીમાં રહે. સવાલ એક જ અત્યારે આ તો જે સામે આવી રહ્યો શૈલેષભાઈ, એક મિનિટ, એક મિનિટ શૈલેષભાઈ, શૈલેષભાઈ આ રીતે ડિબેટ ના હોય, આ રીતે ડિબેટ ના હોય. એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ, એક મિનિટ હિરેનભાઈ, હિરેનભાઈ આ રીતે ડિબેટ ના હોય. મુખ્ય મુદ્દો મારો હિરેનભાઈ એ કે તમે એમ કહી રહ્યા છો કે કોંગ્રેસ દરિયો છે, થોડા ઘણા જતા રહે તો કોઈ ફરક નથી પડતો. 2022ની વિધાનસભાની ચૂંટણી આવી રહી છે અને આ વખતે, એક મિનિટ હિરેનભાઈ, લેટ મી કમ્પ્લીટ, આ વખતે એ જે તમે જે 2017ની વાત કરી રહ્યા છો ત્યારે ભાજપ અને કોંગ્રેસ બે જ હતું અને આ વખતે આમ આદમી પાર્ટી પણ છે જે ક્યાંક અત્યારે તો વોટ તોડી રહ્યું હોય તેવું સ્પષ્ટપણે જોવા મળી રહ્યું છે. એટલે કે ક્યાંક અત્યારે સંગઠનને મજબૂત કરવાની વાત હોય, પરંતુ તમે એમ કહી રહ્યા છો પાંચ પછી જાય કોઈ ફરક નહીં પડે. દર વખતે આવું થાય છે. તમે જો તમામ ઇલેક્શન વખતે, આની પહેલા જીપીપી પાર્ટી પણ આવી હતી, કેશુભાઈ વખતની પાર્ટી હતી, એના પછી આપણે જન વિકલ્પ પાર્ટી આવી હતી, હવે આમ આદમી પાર્ટી આવી છે. પરંતુ ગુજરાતમાં એ વાત નક્કી છે કે ટુ પાર્ટી પોલિટિક્સ છે. કદી પણ ગુજરાતના નાગરિકોએ, 6 કરોડ નાગરિકોએ ત્રીજી પાર્ટીને ઓપ્શન તરીકે સ્વીકાર્યું નથી ચોક્કસપણે. અને તમે, હું સ્ટેટિસ્ટિકના આંકડા સાથે તમને કહી શકું છું કે 2007 થી લઈને 2017 સુધીમાં જેટલા પણ ઇલેક્શન થયા છે તમામે તમામ વખતમાં કોંગ્રેસ પક્ષની સીટ અને એના વોટમાં વધારો થયો છે. 2017ના ઇલેક્શનમાં થોડાક માર્જિનને કારણે અમે સત્તામાં આવતા રહી ચુક્યા હતા. આ વખત સંપૂર્ણપણે પિક્ચર ક્લિયર છે કે કોંગ્રેસની સરકાર બનવા જઈ રહી છે. એ વાતને ન પચાવતા અને જે પ્રકારે કોંગ્રેસ પક્ષ હવે ભૂક્કો બોલાવી દે એ પ્રકારના આક્રમક રીતે નીકળી છે લોકોની જોડે, લોકોની વાત લઈને નીકળી છે. પેપર લીકની વાત હોય, આત્મહત્યાની વાત હોય, હત્યાની વાત હોય, દીકરીઓના ગળા કાપતાની વાત હોય, આ બધી વાત લઈને નીકળ્યા છે. ત્યારે હડબડાટની પાર્ટી ભારતીય જનતા પાર્ટી નિત નવા પોતપોતાના કેલેન્ડર આ પ્રમાણે સેટ કરી રહી છે. હજુ પણ તમને એક આગામી દિવસની તારીખ આપી દઉં. રાહુલજી આગામી દિવસોમાં જયારે ચિંતન શિબિરમાં આવી રહ્યા છે એ પહેલા આવું નવું ગતકડું આવશે અને 100% આવશે અને નવી કોઈક વાત મેનેજમેન્ટ કરવાની વાત આવશે. પણ કોંગ્રેસ પક્ષ લોકોની વચ્ચે જઈ રહી છે અને જનસંપર્ક થી આગામી દિવસોમાં લોકોની સરકાર જન સરકાર બનાવશે. જનસંપર્ક થી આગળ વધી રહી છે. રાજેશભાઈ આપને પ્રશ્ન કે એક બાજુ જે રીતે આખી જે ચર્ચા વિચારણા હતો આપણે જોઈએ એની ઉપર, પણ જયારે ગુલામ નબી આઝાદ હોય
કે જેમણે કોંગ્રેસને લઈને ક્યાંક સ્ટેટમેન્ટ આપ્યું હતું, ત્યારબાદ જયરાજસિંહ પરમાર, મનહર પટેલ, ઘણા બધા જે ટ્વીટ જોવા મળ્યા સંગઠનને લઈને, પરંતુ હજુ પણ એ જ વાત જોવા મળી રહી છે 5-25 કોઈ ફરક પડતો નથી કોંગ્રેસમાં. અમે સંઘર્ષ કરીએ છીએ, સંઘર્ષ કરતાં કરતાં આગળ વધીશું તેવું જોવા મળી રહ્યું છે. અને વધુ એક સવાલ એ પણ કે ક્યાંક અત્યારે તો જે આ પક્ષ નબળાઓનું કામ નથી, ફરક પડતો નથી. અમારો એક નાનો નાનો કાર્યકર્તા ને તમે એમને નબળા કહો છો ને, છે 100% પણ જે નબળો વ્યક્તિ છે એને આમાં જરૂર નથી. ઓકે, ના જયરાજભાઈ ની વાત નથી કરો, જયરાજભાઈ તો હજુ પણ કોંગ્રેસ પક્ષમાં હજુ સુધી કોઈ સત્તાવાર વાત નથી આવી. એ અમારે હજુ સુધી કોંગ્રેસ પાસ છે એટલે એમની વાત હું નથી કરતો. પણ જે ખરેખર વાત કહું છું કે જે પ્રકારે સભા તો ઉભા કર્યા હતા ને, તો ત્યારે એ વખતે લાલબત્તી સમાન જ હતું ને સાહેબ. પહેલા પણ એમણે સંગઠનને લઈને સવાલ ઉભા કર્યા હતા, આજે પણ ઉભા કર્યા છે. વાત વાત 100% માની છે એમની, જે પણ વાત છે કોંગ્રેસ પક્ષે શરૂઆતમાંથી એમની વાતની માની છે અને હજુ પણ કોંગ્રેસ પક્ષ ના દરવાજા બધા માટે ખુલ્લા છે. મારે રાજેશભાઈ ને પૂછવા. જી રાજેશભાઈ. જી, એટલે કિરણભાઈ વાત કરી રહ્યા છે કે કોંગ્રેસ વિચારધારા છે, પણ કોઈ પણ વિચારધારા હોય, કોઈ પણ આઈડિયોલોજી હોય, તો એ વિચારધારાના વાહકો તો જોઈએ ને, અને સક્ષમ વાહકો જોઈએ. દાખલા તરીકે ભારતીય જનતા પાર્ટી એની કોઈક વાત કે તમે એમ કહો ભારતીય જનતા પાર્ટી જૂઠાણા ફેલાવે છે ને, ઘણા બધા અંશે એ વાત સાચી પણ છે, પણ એમના જૂઠાણા જો લોકો પચાવી જતા હોય ને, તમારું સત્ય લોકો સુધી ના પહોંચતું હોય, તો ક્યાંક ને ક્યાંક તમારી જે આઈડિયોલોજી છે એના જે વાહકો છે એમાં કમી છે. અને ત્યારે તમારી પાસે આવો કોઈ મજબૂત નેતા હોય કે જે તમારી આઈડિયોલોજીને બહુ મજબૂતીથી મૂકતો હોય, એવો વ્યક્તિ જતો રહે ને, ત્યારે પણ આ જ એટીટ્યુડ હોય કે કોંગ્રેસ સમુદ્ર છે અને 5-25 જતા રહે તો ફરક ના પડે, તો મારે કેવું પડશે કે 5-25 જ રહેશે, બીજું કોઈ નહીં બચે. અને જે જે આજે જગદીશજીએ પણ સ્ટેટમેન્ટ કર્યું છે, તમે બહુ પરિપક્વતાથી અત્યારે જયરાજસિંહને બાજુ મૂકી રહ્યા છો, કારણ કે એમને હજી એમનો નિર્ણય જાહેર નથી કર્યો, પણ જગદીશભાઈનું જે સ્ટેટમેન્ટ છે, કોંગ્રેસને નચાવવાનું બંધ કરી દો, તો મારે યાદ કરાવવું પડે કે જગદીશજીએ કોંગ્રેસને નથી નચાઈ. એ ભૂતકાળને આપણે યાદ કરવો પડે કે ના કરવો પડે? પાટણની અંદર નેતૃત્વની હરીફાઈમાં બળવંતસિંહ રાજપૂત કેમ કોંગ્રેસ છોડીને ભારતીય જનતા પાર્ટીમાં ગયા? એમણે કોનો ત્રાસ હતો એવું કીધું હતું? અને એ વખતે જગદીશભાઈએ પણ કોંગ્રેસની સામે આંખો ઉઠાવી હતી, પછી ઘીના ખામમાં ઘી ઢળી ગયું. અને આ આજની ઘટના નથી, 2019 થી આ પરિસ્થિતિ કોંગ્રેસમાં ચાલે છે. 2 વર્ષ જેટલો તમારી પાસે સમય હોય અને તે છતાં કોઈ એક માણસને સાથે બેસાડીને, જે તમારો જ છે, તમે પ્રેમથી એને સમજાવો તો એ સમજી જ શકે એટલો પરિપક્વ નેતા છે, ને એમ કહે છે કે નબળા લોકોનું કામ નથી. 37 વર્ષથી સત્તા વગર સત્તાની સામે સંઘર્ષ કરતો માણસ નબળો તમારી પાર્ટી છોડીને જઈ રહ્યો હોય? એટલે આ એટીટ્યુડ કોઈ દિવસ તમારી પાર્ટીને મજબૂત ના કરી શકે. અને અમારે ચિંતા એ છે કોંગ્રેસ નબળી પડે છે, એમાં કોંગ્રેસની ચિંતા નથી, અમને લોકતંત્રની ચિંતા છે. કારણ કે કોંગ્રેસ નબળી પડે છે એનો મતલબ કે ગુજરાતની અંદર વન પાર્ટી પોલિટિક્સ થઈ જશે. અત્યારે જે 2-પાર્ટી પોલિટિક્સ છે, અને 1-પાર્ટી પોલિટિક્સ જ્યારે થશે ત્યારે પ્રજા માટે બહુ જ ખતરનાક વસ્તુ હશે. એટલે અમારો જે બળાપો છે, અમને જનાથ જયરાજસિંહ પરમામાં રસ છે, નથી કોંગ્રેસમાં રસ, નથી ભારતીય જનતા પાર્ટીમાં રસ છે. અમે જે લોકો છે કે જે મીડિયા છે કે પત્રકાર છે, બૌદ્ધિક લોકો છે, એમને જે ચિંતા છે લોકતંત્રની ચિંતા છે. અને લોકતંત્રની ચિંતા બંને જણા મજબૂત હોય તો જ એને સુપેરે ચલાવી શકે. ભારતીય જનતા પાર્ટી મજબૂત હોવી જોઈએ અને કોંગ્રેસ પણ મજબૂત હોવી જોઈએ. ચલો, ઓકે ઓકે ઓકે. ક્યાંક અત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે જ્યારે કોંગ્રેસને મજબૂત અત્યારે તો કરવી, કારણ કે જ્યારે સરકાર એટલે કે ભારતીય જનતા પાર્ટી તો જોવા મળી રહી છે એ અત્યારે તો આગળ છે, પરંતુ જ્યારે મજબૂત વિપક્ષ અત્યારે તો જે આગળ આવે તે પણ અત્યંત જરૂરી બની ગયું છે. કારણ કે અત્યારે તો લોકશાહીના મૂલ્યોની આમાં તો વાત થતી હોય છે, તો જોવાનું એવું રહે કે હવે કોંગ્રેસ કઈ રીતે હવે જે રીતે સમજાવટથી હવે આખું જે પરિસ્થિતિ જોવા મળી રહી છે તેને પરિપૂર્ણ કરશે, અને સાથે જ્યારે ભારતીય જનતા પાર્ટીની વાત છે તે હવે કેવી રીતે આગળ વધશે તે પણ હવે જોવાનું છે. અને આ 2022 વિધાનસભાની ચૂંટણી આવી રહી છે, તેની પહેલાં હવે રાજકારણમાં કેટલા હવે ઉતાર ચઢાવ આવે છે તે પણ હવે જોવાનું રહ્યું. તેની સાથે શૈલેષભાઈ, હિરેનભાઈ અને રાજેશભાઈ, ત્રણે આભાર અમારી સાથે ચર્ચા વિચારણામાં જોડાવા માટે. તો આજની આ વિશેષ રજૂઆતમાં છે, આપશો નમસ્કાર.